વાત કરીએ ઉના તાલુકાની તો પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ઉનાથી નજીક 3 કિલોમીટર દૂર લામધાર ગામની પ્રાથમિક શાળા નજીક રહેતા ખેતીકામ કામ કરતા કોળી પરિવારની તો એક સાથે બે દીકરી નિંદ્રાધીન હોય રાત્રિના સમયે ક્રોક નામનો ઝેરી સર્પ ઘરમાં ઘૂસી આવેલ અને ડંશ મારીને ઘરના ખૂણામાં સંતાઈ ગયો હતો જ્યારે વહેલી સવારે બંને દીકરીને ઉલટી થતાં માતા-પિતાએ તાત્કાલિક સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલ લાવતા તબીબે મૃત્યુ થવાની જાણ કરતાં પરિવારમાં શોકમય વાતાવરણ છવાયું હતું લામધાર ગામે બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ભરતભાઈ

સગીબહેન ના મૃત્યુ થવા હોવાનું તબીબે જાહેર કરતા માતા પિતા સહિત પરિવારજનો શોકમય બની ગયેલ હતા આ કરુણ ઘટનાની જાણ લામધાર ગામે થતા ગ્રામજનો અને ભરતભાઈના સંબંધી મોટી સંખ્યામાં ઉના હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના બાદ ભરતભાઈ બાંધાણીયા ઘરમાં શોધખોળ શરૂ કરતા ક્રો નામનો ચટાપટા પટ્ટા ધરાવતા ઝેરી સાપ મળી આવતા લોકોએ તેને મારી નાખી ઉના સરકારી દવાખાનામાં પોલીસ સમક્ષ હાજર કરતા તાત્કાલિક કાર્યવાહી કરીને બંને બહેનો મૃતદેહ પરિવારના અંતિમ સંસ્કાર માટે સોંપેલ હતા સરકારી હોસ્પિટલમાં કરુણ કરતા શોકમય પરિવારજનોએ જણાવ્યું કે ભરતભાઈ બાંભણિયાને ત્રણ ચાર દીકરી અને એક દીકરો મળીને ચાર સંતાનો હતા લામધાર ગામે ટૂંકી ખેતીની જમીન આવેલ છે અને ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા નિધિ નામની બાળકી લામધાર ગામમાં તેજસ્વીતા ધરાવતી એકમાત્ર વિદ્યાર્થીની હતી ભરતભાઈ વાંભણિયા મૃતક બંને દીકરી શાળામાં અભ્યાસ કરતી હતી અને નિધિબેન ધોરણ સાત તેમજ વનિકા ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી જેમાં નિધિબેન અભ્યાસમાં તેજસ્વી હોય અને ગામની એકમાત્ર દીકરી જવાહર નવોદય કેન્દ્રીય શાળા કોડીનાર ખાતે પસંદગી પામેલ હતી હાલ ઓફલાઈન એજ્યુકેશન બંધ હોવાથી ઘરે રહેતી હતી અને હોસ્પિટલના બાંકડે બેસી એકસાથે બે દીકરીના મૃતદેહ જોઈને ભરતભાઈ બાંભણિયાના ભાગી પડે ધ્રુષકે ધ્રુષકે રજી રડી પડ્યા હતા અને પરિવાર સગા સંબંધી તેમના દિલાસા આપતા કરુણ ઘટના નિહાળી ઉપસ્થિત લોકોની આંખોમાંથી અશ્રુ વહી છૂટ્યા હતા